પાલિકાની સભામાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા બાળુ સુર્વે દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની શરૂઆત થયા બાદ ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ તેમને થયેલા કડવા અનુભવ અંગે સભામાં વાત મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન નાગરિકો માટે પરીક્ષા કેન્દ્રો બહાર કરવામાં આવેલા પાણી સહિતની વ્યવસ્થાના ખર્ચ મુદ્દેની ફાઇલ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે. મંજૂરી અર્થે આવેલી આ ફાઇલ જ્યારે હું જોવા ગઈ ત્યારે ચેરમેનના પીએ મને ચેરમેનના આદેશ મુજબ ફાઇલ જોવા ન દીધી. ફાઇલ જોવાનો અધિકાર તમામ ચૂંટાયેલા સભાસદોને છે. આ મુદ્દો ઉઠતાની સાથે તમામ કોંગ્રેસ કોર્પોરેટર એક સુરે રજૂઆત કરવા લાગ્યા હતા. જોકે આ બાબતોનું કાઉન્ટર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે કર્યું હતું. શાબ્દિક તુતુમેમે બાદ આ મુદ્દે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બાળુ સુર્વે, જહા ભરવાડ, હરીશ પટેલ અને અલકા પટેલ ફ્લોર પર બેસી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શાબ્દિક તુતુમેમે બાદ મેયરે સમજાવતા અંતે સમજાવત બાદ કોંગી કોર્પોરેટરોએ સ્વસ્થાન ગ્રહણ કર્યું હતું. જોકે સર્વાનુમતે ચેરમેનના પીએની હાજરીમાં ફાઇલ જોવા પર સહિત નક્કી થઈ હતી. સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુર્વે પાલિકાની સામે જ આવેલા ખાળિયાપુરમાં દૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે આ મુદ્દો ઉઠતા જ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે કામ માટે ઓર્ડર અપાઈ ગયો છે, થોડા દિવસોમાં થશે તો ચેરમેને સસ્તી પ્રસિદ્ધિ માટે મીડિયાને લઈને દૂષિત પાણીના સમાચાર ઊભા કરવામાં આવે છે તેવું જણાતા સભામાં સાપ્તાહિક તુતુમેમે થઈ હતી. વડોદરા મહાનગર સેવા સદનમાં જેટલા પણ કોર્પોરેટરો ચૂંટાયેલા છે એ જનપ્રતિનિધિઓ છે. લોકોએ ચૂંટીને કોર્પોરેશનમાં મોકલેલા છે. લોકોના વેરાના જે નાણાંનો વહીવટ અહીંયા થાય છે એ વહીવટ કેવી રીતે થાય છે એ જોવાનો તમામ કોર્પોરેટરોનો અધિકાર છે. અને વર્ષોથી આ કોર્પોરેશનની અંદર સ્ટેન્ડિંગ કમિટી જે દર અઠવાડિયે મળે છે એની જે ફાઇલો હોય, કામની ફાઇલો, એ વર્ષોથી તમામ કોર્પોરેટરો બે રોકટોક જોઈ શકતા હતા. પણ છેલ્લા 2.5 વર્ષથી આ ચેરમેન આવ્યા, એમણે એવો નિર્ણય કર્યો હશે કદાચ કે ભાઈ હું ફાઇલો કોઈને બતાવીશ નહીં. આજે મારો હું કદી જતી નથી, કારણ કે અમારા પક્ષના નેતા બધી ફાઇલો જોતા હોય. એમણે એવું કીધું છે કે ભાઈ હું પક્ષના નેતાને બતાવીશ, તો એ પક્ષના નેતા જોતા હોય બરાબર. પણ તમામ કોર્પોરેટરોનો આ ફાઇલ જોવાનો અધિકાર છે. અને હું આજે ફાઇલ જોવા એટલા માટે ગઈ હતી કે હમણાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ. આ પરીક્ષાઓમાં 170 સ્કૂલોની અંદર આ લોકોએ ટેબલ, ખુરશી, પાણીના જગ અને મંડપ આ બાંધ્યા છે. આપના માધ્યમથી હું વડોદરા શહેરની જનતાને જણાવું છું કે જનતાએ તો જોયું છે કે ત્યાં શું વ્યવસ્થા હતી, કેવી વ્યવસ્થા હતી. 20 લિટરના જગ હતા, 40 લિટરના હતા, તમામ જનતાએ તો જોયું છે. બધા રોડ ઉપર જતા આવતા દેખતા હતા. એનું બિલ આવ્યું છે 28,91,913 રૂપિયા. તમે વિચારો કે દલા તલવાડીની પેલી કહેવત છે ને કે દલા તલવાડીની નીતિ, રંગ રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12. તમે 170 સ્કૂલોનું બિલ આવ્યું છે 28,91,913 રૂપિયા. એટલે હું કામ જોવા ગઈ કે ભાઈ આ કામમાં એવું તો શું છે કે 29 લાખ જેવી માતબર રકમ, 12 દિવસની આ જે એક્ઝામ હતી એક્ઝામની અંદર 29 લાખ જેવી માતબર રકમ ચૂકવવાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવતીકાલે જે સ્ટેન્ડિંગ કમિટી છે એમાં આ કામ આવ્યું છે. મને એવું જાણવા પણ મળ્યું છે કે આ કામ ખાલી લાવવા ખાતર લાવ્યું છે. નાણાં તો બિલ તો ક્યારનું ચૂકવાઈ ગયું આ લોકોએ. એટલે હું જોવા ગઈ તો એમના પીએ છે ચેરમેનના, એમણે ચેરમેનશ્રીને કીધું કે ભાઈ પુષ્પાબેન ફાઇલ જોવા આવ્યા છે. તો એમણે રીતસરનું સાંભળું છું, એમણે એવું કીધું કે ભાઈ એમને કહી દો હું આવું પછી આવે, મારા વગર ફાઇલ જોવામાં દેવડાવવામાં નહીં આવે, કોઈને જોવા દેવામાં નહીં આવે. એના લીધે મેં આજે સભાની અંદર મુદ્દો એટલે જ લીધેલો કે પછી તમે મારી સભા ચાલુ થઈ ત્યારે એમના પીએનો ફોન આવ્યો કે ચેરમેનશ્રી કહે છે, તો સમગ્ર સભા તો ચાલુ થઈ ગયેલી બરાબર છે. તો આ કોર્પોરેશનની અંદર જે ફાઇલો જોવી હોય તો ચેરમેન 24 કલાક અહીંયા આખો દિવસ બેસી રહે છે, ચેરમેન બેઠા હોય તો જ ફાઇલો જોવાની. એવું તો તમે શું છુપાવો છો કે તમે કોર્પોરેટરોને ફાઇલ જોવા નથી દેતા?
એવી રીતે શું ખાનગી બાબતો હોય છે કે તમે કોર્પોરેટરોનાથી છુપાવો છો, એટલે અમે આજે ફ્લોર પર બેસીને વિરોધ કર્યો. કારણ કે અગાઉ બી એમણે જ્યારે આવું કર્યું હતું ત્યારે એમણે એવું કીધેલું કે હવે પછી અમે જોવા દઈશું. આજે પાછું એવું કીધું કે અમારો પીએની હાજરીમાં તમે જોશો. એટલે કોઈ ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ભલે ચૂપ હોય પણ એમનો પણ અધિકાર છે, એમને પણ જોવાની ના છે. એકલા કોંગ્રેસના કોર્પોરેટરોને નહીં, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને પણ ફાઇલ જોવી હોય તો ચેરમેનની હાજરીમાં જોવાની. એટલે સર્વોપરી કોણ છે તો કે ચેરમેન છે. કમિશનરય નથી, મેયરય નથી, કોઈ નથી. આ શહેરમાં આજે સર્વોપરી ચેરમેન જ છે. તમે મેયરને પ્રશ્ન પૂછો છો સભામાં, જવાબ ચેરમેન આપે છે. પ્રશ્ન તમે પૂછો છો મેયરશ્રીને, જવાબ આપે છે ચેરમેનશ્રી. એટલે કોર્પોરેશનના સર્વોપરી ચેરમેન છે. કાયદામાં એવો ઉલ્લેખ નથી કે ચેરમેનને ગાડી હોય, પીએ હોય, કે પછી એમના દંડકને કે નેતાને કે ઉપ ડેપ્યુટી મેયરને, છતાં પણ એ લોકો વાપરે છે, બરાબર છે. પણ તો તમે અમને ફાઇલ જોવામાં આનાકાની કેમ કરો છો? એ જ અમારી વાત હતી ને, એટલે અમે ફ્લોર પર બેસીને એનો વિરોધ કર્યો. ત્યારે હવે એવું કીધું છે કે પીએની હાજરીમાં જોવા દેવામાં આવશે.